ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 2નો બીજો દાખલો 3√3 અને 3 − √3 આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો જુઓ પહેલું પદ દેખાય સરખું, બીજું એ સરખું, એટલે આને એ વત્તા બી, તો આને શું કહેવાય, એ ઓછા બી, અને એ વત્તા બી, એ ઓછા બીનો ગુણાકાર શું થાય, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. તો એ સ્ક્વેર એટલે આ 3નો વર્ગ લખવું, માઇનસ બી સ્ક્વેર એટલે √3નો પણ વર્ગ લખીએ. ચલો 3નો વર્ગ કેટલો થાય, 9, અને √3નો વર્ગ, ચલો √3નો વર્ગ, તો √3નો વર્ગ શું થાય, √3 × √3 એટલે 3 થઈ જાય. શું થઈ જાય, 3. કોઈપણ સંખ્યા વર્ગમૂળમાં હોય ને એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય ને એ સંખ્યાએ. દાખલા તરીકે વર્ગમૂળમાં 5 અને એનો વર્ગ કરવો હોય, દાખલા તરીકે આપણે વર્ગમૂળમાં 5 અને એનો વર્ગ કરવો હોય, તો વર્ગમાં 5નો વર્ગ કરવો હોય તો વર્ગમૂળ એનો વર્ગ ઉડી જશે, સીધો જવાબ 5 જ આવશે. તો આ તો તમને ખ્યાલ આવી ગયો. તો 9 − 3 કેટલો થયો, 6 થયો. તો દાખલા નંબર બીજાનું સાદરૂપ શું આવ્યું, 6 જવાબ આવ્યો. હવે ત્રીજો લઈએ, એમાં વર્ગમૂળમાં 5 − √2 અને એનો વર્ગ. ચલો વર્ગમૂળમાં 5 + √2 નો વર્ગ, આ વર્ગ આવ્યો તો વર્ગવાળા સૂત્રો આપણે ભણી ગયા, a + b² a − b² આ બે સૂત્રો છે વર્ગવાળા, બે પદનો. 3 પદ હોય તો પાછા a + b + c² વર્ગ આવે, આ તો 2 જ પદ છે, એટલે a + b² વર્ગ, તો વત્તાવાળું, તો a + b² સૂત્ર શું હતું આપણે, ચલો યાદ કરી લઈએ. આપણે તમને a + b² વિસ્તરણ શું થાય, તો a + b² બે પદોનો વર્ગ હોય, વત્તા હોય તો પહેલા પદનો વર્ગ એટલે એનો વર્ગ, પછી આ વત્તા તો વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, એટલે આને આપણે તમે સાદી a + b² એ વર્ગ વત્તા 2ab + b² આને આપણે એવું પણ કહી શકાય, પહેલું પદ ને બીજું પદ, તો પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ / બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ રીતે આપણે મગજમાં રાખ એનું માળખું યાદ રાખવું પડે સૂત્રનું, તો દાખલો સહેલો પડે. ચલો a √5 + √2 પહેલું પદ ને બીજું પદ, બે પદ થઈ ગયા, તો પહેલા પદનો વર્ગ તો √5 એનો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પહેલું પદ કૌંસ પૂરો બીજા કૌંસમાં બીજું પદ, 2 કૌંસમાં પહેલું પદ બીજું પદ, 2ab થઈ ગયો આ સૂત્ર પ્રમાણે, વત્તા બીજા પદનો વર્ગ, તો વર્ગમાં 2 એનો પાછો વર્ગ. ચલો સાદું આપીએ, તો વર્ગમાં 5નો વર્ગ, હમણાં જ કીધું વર્ગમાં 5નો વર્ગ શું થઈ જાય, 5, તો એ કેટલા થઈ જાય, એ 5 થઈ ગયો. હવે ચલો આ ગુણાકાર 3નો, પણ આ સમય સંખ્યા અસમય સંખ્યા અસમય સંખ્યા, આપણે શું વાત કરી, સમય ને અસમયનો ગુણાકાર ના થાય, પણ અસમય સમયનો ગુણાકાર થશે, આ બેનો ગુણાકાર થશે, આ બે અંકનો ગુણાકાર થશે, પણ આ સમય એટલે થશે ને, તે સમયને એમને એમ મૂકી દો, અને 5 ને 2નો ગુણાકાર કરો, 5 × 2 = 10, પણ એ વર્ગમૂળમાં પાછો રહેશે, વર્ગમૂળમાં 10, અને વત્તા √2નો વર્ગ કેટલો થાય, 2. હાલ આપણે વાત થઈ ગઈ કે વર્ગમૂળ હોય ને વર્ગ હોય તો વર્ગમૂળનો વર્ગ ઉડી જાય સંખ્યાને, તો 5 + 2 કેટલા થાય, 7. આ બેનો સરવાળો થાય પાછો, આ બંને સમય સંખ્યાનો સરવાળો થાય, પણ એની સાથે આનો સરવાળો થાય નહીં, તો 7 + 2 વર્ગમૂળમાં 10. તો આ એનો પણ જવાબ આપણે આવી ગયો ત્રીજા દાખલાનો. હવે ચોથો દાખલો લઈ લઈએ, એમાં વર્ગમૂળ 5 − √2 √5 + √2 આ તો જો કે તમને ગૃહ કાર્યમાં આપ્યો હોય તો ચાલે જ હતો, ત્યાં જે ઉપરનો બીજો દાખલો હતો એના જેવો જ છે, બંને પદો સમાન, એકમાં વચ્ચે ઓછા બીજામાં વત્તા, તો a − b, a + b, તો a² − b² તો બંનેનો વર્ગ જ કરવાનો, તો શું લખીશું આપણે, કહો, √5 − √2 પણ વર્ગ, અને √5નો વર્ગ કેટલો થાય, 5, અને √2નો વર્ગ કેટલો થાય, 2, એટલે 5 + 2 કેટલા થાય, 3. તો અહીં 1.5 દાખલા નંબર બીજો પણ આપણો પૂર્ણ થઈ ગયો. હવે ત્રીજો દાખલો વાત કરીએ,